ભરપાઈ ચોપડામાં વ્યવહારો લખતી વખતે હિસાબી ચોપડામાં વ્યવહારો લખતી વખતે હિસાબી ચોપડામાં વ્યવહારો લખતી વખતે એક કરતા વધારે ભૂલો એવી થાય છે એક કરતા વધારે ભૂલો એવી થાય છે એક કરતા વધારે ભૂલો એવી થાય છે કે તેની જમા અને ઉધાર બંને અસર સરખી રકમ થી કે તેની જમા અને ઉધાર અસર કે તેની જમા અને ઉધાર અસર સરખી રકમ થી નોંધાય તેથી સરખી રકમથી બંને સરખી રકમથી નોંધાય તેથી કાચું સરવૈયું મળી જાય છે કાચું સરવૈયું મળી જાય છે દાખલા તરીકે લખું છું આમ નોંધ મને કહેવાની છે દાખલા તરીકે રામનું ખાતું હજાર ને બદલે સો થી ઉધારેલ છે રામનું ખાતું હજાર ને બદલે રૂપિયા સો થી અને શ્યામનું ખાતું શામનું હજાર સો ને બદલે હજાર થી ઉધારેલ છે રૂપિયા સો ના બદલે હજાર થી ઉધારેલ છે ચલો આમ નોંધ જોવા જઈએ ને તો રામ નું ખાતું હજાર ને બદલે સો થી ઉધારેલ છે તો રામ ખાતે ઉધાર સો તે રોકડ ખાતે જમા સો આવી રીતના થાય શામનું ખાતું સો ને બદલે હજાર થી ઉધારેલ છે શામ ખાતે ઉધાર હજાર તે રોકડ ખાતે જમા હજાર આવી રીતના થાય રેડી સાચી નોંધ ખોટી નોંધ નો આવે પણ આમાં રામનું ખાતું હજાર ને બદલે સો થી ઉધારેલ છે એટલે આપણે સો થી ઉધાર કરી નાખ્યું શામનું ખાતું

બંને જગ્યાએ તફાવત કેટલો પડે છે સો નો આમાં સોરી તફાવત તફાવત નહીં હા કેટલાનો પડે છે બંને જગ્યાએ સાહેબ નવસો નો તફાવત પડે છે આમાં નવસો રૂપિયા ઓછા લખાણા છે આમાં નવસો રૂપિયા વધુ લખાણા છે આમાં નવસો રૂપિયા ઓછા લખાણા છે અને આમાં નવસો રૂપિયા વધુ લખાણા છે આપણે હતું ને સાચાની એ જ અસર ખોટાની વિરુદ્ધ અસર હતું સાચાની સાચાની એ જ અસર અને ખોટાની વિરુદ્ધ અસર આવું હતું એવી જ રીતના ઓછી રકમ થી નોંધ થઈ હોય ને ઓછી રકમ હોય તો એ જ અસર ઓછી રકમ હોય તો વધુ રકમ થી નોંધ થઈ હોય તો વિરુદ્ધ અસર તો અહીંયા ઓછી રકમ થી નોંધ થઈ છે એટલે ભૂલ સુધારણા લખીશ રામ ખાતે ઉધાર હેડી અહિયાં રોકડ છે એ રોકડ જમાનું જમા રે છે અહિયાં રોકડ ઉધાર થઈ જાય અને વધુ રકમ થી તો વિરુદ્ધ અસર તે શામ ખાતે જમા રોકડ રોકડ બે નીકળી જશે એક રોકડ ઉધાર થશે એક રોકડ જમા થશે એટલે રોકડ રોકડ નીકળી જાય વધ્યા કેટલા તો કે રામ ખાતે ઉધાર તે શામ ખાતે જમા નવસો અને નવસો હેડી આ આપડી ભૂલ સુધારણા નોંધ ખબર પડી ગઈ ભૂલ સુધારણા નોંધ કે રામ ખાતે ઉધાર વધુ રકમ પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન નંબર ચાર શ્રી બલરામ ના તારીખ એકત્રીસ ત્રણ બે ના રોજ પૂરા થતા વાર્ષિક હિસાબ તૈયાર કરતા પહેલા નીચેની ભૂલો ભૂલ સુધારણા નોંધમાં તૈયાર કરો કઈ નોંધમાં તૈયાર કરવાની કીધી છે ભૂલ સુધારણા નોંધમાં તૈયાર કરવાની ભૂલ સુધારણા નોંધ જ લખવાની છે સાચી નોંધ ખોટી નોંધ કઈ લખવાનું નથી પ્રશ્ન એવો થાય કે સાહેબ સાચી નોંધ ખોટી નોંધ લખવી ક્યાં ક્યાં લખવાની ક્યાં લખવાની સાચી નોંધ ખોટી નોંધ નહીં રફમાં યસ મોદી ક્યાં લખવાની રફ કામમાં સાચી નોંધ ખોટી નોંધ રફ કામમાં લખવાની ભૂલ સુધારણા નોંધ બેન દાખલામાં લખવાની રાઈટ ઓકે ચાલો તો આપણે અહીંયા વિભાગ જ પાડી દઈએ અહીંયાથી બે વિભાગ અહીંયાથી પણ વિભાગ પાડી દઈએ આ બાજુનું સાચી નોંધ આ બાજુ પાડી દઉં અહિયાં સાચી નોંધ ખોટી નોંધ જેની પણ થતી હોય એની લખશું ઓકે જસ્ટ બે જ મિનિટ મિનિટમાં મેં આવ્યો જસ્ટ બે જ મિનિટ માં ઓકે ચાલો સાચી નોંધ ખોટી નોંધ ભૂલ સુધાર ના નોંધ સૌ પ્રથમ પેલું સૌ પ્રથમ પેલું રૂપિયા પાંચ હજાર ચૂક ભૂલ કેવી ભૂલ વિસર્ચુક ભૂલ પાંચ હજાર ના માલની નોંધ કરવાની જ રહી ગઈ છે તો આમ નોંધ બોલો ચાલો રૂપિયા પાંચ હજાર નો ખરીદેલ માલની નોંધ કરવાની રહી ગઈ છે આમ નોંધ ડાયરેક્ટ જ ભૂલ સુધારણા નોંધમાં લેખ નાખશું રોકડ ખાતે ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા હેડી કેટલા તો કે પાંચ અને પાંચ બાબત જે લખવી ફરજિયાત છે બાબત જે લખવી ફરજિયાત છે ત્યાર પછી બીજું યંત્રની ખરીદીના ગોઠવણી ખર્ચ બે હજાર પરચુરણ ખર્ચ ખાતે ઉધારેલ છે પહેલા અડધો વાંચો એટલે સાચી ખબર પડે યંત્ર ખરીદીના ગોઠવણીનો ખર્ચ રૂપિયા બે હજાર ચાલો આટલાની આમ કરો યંત્રો ખરીદી નો ખર્ચ રૂપિયા બે હજાર સાચી નોંધ સાચી નોંધ કરો યંત્ર ખાતે ઉધાર આહું યંત્ર ખાતે યંત્ર ગોઠવણી ખર્ચ ખાતે યંત્ર ખાતે ઉધાર એલા ભાઈ એ ડાયરેક્ટ જવાબ નથી કીધો ડાયરેક્ટ જવાબ નથી કીધો આ કઈ ચોપડીમાં બેઠું નથી ઉતારવાનું મારે સાચી નોંધ જોતી છે ખરી યંત્ર ખરીદી તેને ગોઠવણીનો ખર્ચ રૂપિયા બે હજાર હા બસ હવે ભાઈ સાચું કર્યું લ્યો યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા ડાયરેક્ટ જવાબ તો મને આવડે છે તો હું બેઠા નો લખી નાખું કે ભાઈ આનું આમ થાય આનું આમ થાય આ આવ્યું કેમ શીખવા માટે તો તો આપણે આ શીખવાનું છે છે ઓકે હા ડાયરેક્ટ જવાબ મને આવડે એને ચાલો યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા બે હજાર અને બે હજાર સાચી નોંધ બીજું યંત્ર ખાતે ઉધાર બે હજાર

ખોટી નોંધ કરવાની છે એકદમ સિમ્પલ છે યસ સોજેન ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા પરચુરણ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા કેટલા રૂપિયા તો કે બે હજાર અને બે હજાર થઈ ગયો હાલો હવે ભૂલ સુધારણા લખવાની છે કોમન છે કઈ કોમન કોમન દેખાય છે કોમન એક સરખું હોય એવું તો કે હા સર રોકડ અને રોકડ રોકડ અને રોકડ સાચાની એ જ અસર ખોટાની વિરુદ્ધ અસર સાચું યંત્ર છે એટલે યંત્ર ખાતે ઉધાર યંત્ર ખાતે ઉધાર કેટલા રૂપિયા તો કે બે હજાર ખોટું શું છે પરચુરણ ખર્ચ તે

દેવાંશી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા બે હજાર ચારસો બે હજાર ચારસો ચલો ખાતે નોંધ્યા છે સોજેન મહેશભાઈ કહી દીધું છે ભાઈ કરણ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા કરણ ખાતે ઉધાર ચોવીસો તે રોકડ ખાતે જમા દેવાંશી ખાતે ઉધાર દેવાંશી ખાતે ઉધાર બે હજાર ચારસો તે કરણ ખાતે જમા કરણ ખાતે જમા બે હજાર ચારસો ચાલો એના પછી ચોથું ચોથું પાંચ હજાર નો માલ પાંચ હજાર નો માલ નહીં ના વેચેલ નોંધ કરો પાંચ હજાર નો માલ નહી ના વેચેલ કનિષા કીધું છે નહી ના ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા એકદમ રાઈટ છે ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા ક્યાં લખો ક્યાં લખો અહીંયા લખો નહીં ના ખાતે ઉધાર નહી ના ખાતે ઉધાર તે પાંચ હજાર ચાલો પાછળ નો અડધું વાંચીએ એટલે ખોટી નોંધ આપણને મળે પાછળ નો અડધું વાંચી નોરી ભૂલથી ખરીદ નોંધમાં નોંધાયો છે ભૂલથી ખરીદ નોંધમાં નોંધાયો છે ચાલો આટલું વાંચો એટલે આપણને ખોટી ખબર પડે ખોટી નોંધ ક્યાં થઈ છે યસ ખરીદ ખાતે ઉધાર પ્રણ ભાઈ તે ખાતે જમા ખોટી નોંધ ખરીદ ખાતે ઉધાર ખરીદ ખાતે ઉધાર પાંચ હજાર તે ખાતે જમા પાંચ હજાર ચલો કોમન દેખાય છે કઈ કોમન દેખાય છે કોમન દેખાય છે ભાઈ કઈ કોમન કઈ નથી દેખાતું હાલો નિયમ પ્રમાણે સાચાની એજ અસર ખોટાની વિરુદ્ધ અસર નહી નહીંના ઉધાર છે તો નહીંના ઉધાર ને ઉધારે છે અહીંયા નહીંના જમા છે તો નહીંના ઉધાર થઈ જશે એનો મતલબ એમ થયો કે નહીંના બે વખત ઉધાર થાય એક અહીંયા ઉધાર થઈ એક અહીંયા ઉધાર થઈ નહીંના બે વખત ઉધાર એટલે પાંચ ને પાંચ દસ હજાર તો લખીશ નહીંના ખાતે ઉધાર નહીંના ખાતે ઉધાર દસ હજાર તે વેચાણ ખાતે જમા પાંચ હજાર તે વેચાણ ખાતે જમા તે વેચાણ ખાતે જમા પાંચ હજાર કેટલા પાંચ હજાર ચાલો એના પછી પાંચમું પાંચમું રેખાએ સ્વીકારેલ આપણી ઓગણીસો ની લેણી હુંડી ચોપડામાં હજાર થી નોંધ થઈ છે બોલો જો હવે મને ખાલી રેખા કાતે ઉદાર ઓકે રેખાએ સ્વીકારેલ આપણી લેણી હુંડી ચોપડામાં હજાર થી નોંધ થઈ છે ઓછી થી નોંધ થઈ છે કે વધુ થી નોંધ થઈ છે એ કયો મને ઓછી થી નોંધ થઈ છે કે વધુ નોંધ થઈ છે ઓછી નોંધ થઈ છે ઓછી હોય તો એ જ અસર ઓછી હોય તો એ જ અસર એટલે ખાલી ડાયરેક્ટ જ ભૂલ સુધારણા લખવાની છે હવે ભૂલ સુધારણા નોંધમાં સાચી નોંધ આવે છે કઈ ઈ મને કયો રેખાએ સ્વીકારેલ આપણી લેણી હુંડી ચોપડામાં હજાર થી નોંધ થઈ છે મને આમ નોંધ કયો આમાં આમ નોંધ આમ નોંધ આમ નોંધ આમ નોંધ આમ નોંધ ગલત જવાબ પ્રણવભાઈ સરખું વાંચો પહેલા કહેના ક્યાં ચાતે બીજું કોઈ ટાઈપિંગ કરતા હોય રેખા ખાતે ઉદાર તે લેણી હુંડી ખાતે જમા ગલત જવાબ ગલત જવાબ ગલત જવાબ યસ મોદી લેણી હુંડી આપડી પાસે આવે

તો કે પેલા ભૂલ સુધારી દેવી પેલા ભૂલ સુધારી દેવી આ એકસો પચાસ છે એકસો પચાસ એટલે ટોટલ એકસો પચાસ અને એકસો પચાસ કેટલા થશે તો કે સાહેબ એકસો પચાસ અને એકસો પચાસ કેટલા થશે ત્રણસો થશે મેં શું કર્યું આ જમા બાજુ હતું એનું એકસર ક્યાં આપી

બેંક ખાતે ઉધાર તે બેંક વ્યાજ જમા અને પાછળ આપણી પાસે છે જગ્યા ઓકે ખોટો આપણે અહીં લખીએ વાંધો નહીં મો અમિતા વેચેલ બારસો નો માલની નોંધ ખરીદ નોંધમાં બસો થી કરવામાં આવી છે ચાલો પેલા અડધું વાંચ્યું ને એટલે સાચી ખબર પડે અમિતા ને વેચેલ રૂપિયા અમિતા ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા રેડી વાત છે સાતમું અમિતા ખાતે ઉધાર અમિતા ખાતે ઉધાર બારસો

હેડી કોમન છે કઈ તો કે નહીં કોમન નથી એક વખત અમિતા ઉધાર છે એક વખત અમિતા જમા છે તો જમાનું શું થઈ જાય ઉધાર થઈ જાય જમાનું શું થઈ જાય ઉધાર એટલે ઉધાર અમિતા કેટલી થશે તો કે સાહેબ અમિતા ઉધાર થશે ચૌદસો અમિતા ખાતે ઉધાર અમિતા ખાતે ઉધાર ચૌદસો તે વેચાણ ખાતે જમા બારસો વેચાણ ખાતે જમા બારસો તે ખરીદ ખાતે જમા બસો ગયો અમિતા ખાતે ઉધાર યસ દાખલો થઈ ગયો પૂરો દાખલો પૂરો થાય એટલે કરી દેવાનું ટોટલ જે આવતું હોય ઓકે આ ચેપ્ટર માંથી ત્રણ ગુણનો અથવા ચાર ગુણનો દાખલો પૂછાય છે ત્રણ ગુણ અથવા તો ચાર ગુણનો એક દાખલો પૂછાય છે રેડી એટલે એ પ્રમાણે પ્રેક્ટિસ કરવી ચાર ગુણ અથવા ત્રણ ગુણ ઓકે ચાલો હવે તો કે હવે ઈશ્વરલાલ લખેલી આમનો સુધારવા માટે ભૂલ સુધારણા નોંધ લખો આ બધી જે આપી છે એની ખોટી નોંધ આપી છે અહીંયા જેટલી પણ આપી છે એ બધી જ કઈ નોંધ આપી છે ખોટી નોંધ આપી છે હેડી દેખાય છે યસ બાબત જે પરથી આપણને ખબર પડશે જેના ઉપરથી બાબત જે ઉપરથી આપણને ખબર પડશે કે સાચી નોંધ કઈ છે બાબત જે પરથી આપણને ખબર પડશે કે સાચી નોંધ કઈ છે સાચી નોંધ કયો કિશન ખાતે ઉધાર કિશન ખાતે ઉધાર ખાતે જમા કી હું પગાર ખાતે જમા એટલે હું આ સાચી નોંધ કરવાની કીધી છે મેં

ક્યાં ગઈ હતી અત્યારે લગી તું સિમ્પલ નોંધ છે પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા લ્યો છે આવી તમને આવડશે ઉધાર સાત હજાર તે રોકડ ખાતે જમા સાત હજાર લ્યો શું તો ચાલો રોકડ રોકડ કોમન છે એટલે રોકડ રોકડ જાય રોકડ રોકડ કોમન હોય એટલે રોકડ રોકડ જાય રેડી તો સાત સાચાની એ જ અસર અસર ખોટાની વિરુદ્ધ એટલે પગાર ખાતે ઉધાર પેલો પગાર ખાતે ઉધાર પગાર ખાતે ઉધાર તે કિશન ખાતે જમા કિશન ખાતે જમા કેટલા રૂપિયા તો કે સાત હજાર અને સાત હજાર ચાલો બીજું મને સાચી નોંધ કેવાની છે હો ચાલો આની સાચી નોંધ કરો બીજાની પંચાણું નો માલ ક્લિન્ટન ને ઉધાર વેચાણ કર્યો ક્લિન્ટન ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા રાઈટ ક્લિન્ટન ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા કેટલા નવ હજાર પાંચસો નવ હજાર પાંચસો ચલો કોમન દેખાય છે કઈ કોમન દેખાય છે

તે ખરીદ ખાતે જમા 9500 તે વેચાણ ખાતે જમા તે વેચાણ ખાતે જમા નવ હજાર ચાલો ત્રીજું ત્રીજાની સાચી નોંધ કયો મને વીસ હજારનો કિંમતી માલ દસ ટકા વેપારી વટાવ પાંચ ટકા રોકડ વટાવે ખરીદ્યો ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા રેડી ખરીદ ખાતે ખાતે ઉધાર તે રોકડ જમા એવું તો આપ્યું છે આમાં રકમ જોવી પડશે સત્તર હજાર સો આપી છે રકમ રકમ કેટલી આપી છે સત્તર હજાર સો

અઢાર હજાર ગુણ્યા પાંચ ટકા રોકડ વટાવ છે ગુણ્યા થાય માઈનસ બરાબર સત્તર હજાર રેડી વીસ હજારની કિંમતનો માલ દસ ટકા વેપારી વટાવે અને પાંચ ટકા રોકડ વટાવે ખરીદ્યો તેના આમ નોંધ કઈ રીતની થાય તો કે ખરીદ ખાતે ઉધાર ખરીદ ખાતે ઉધાર અઢાર હજાર ખરીદ ખાતે ઉધાર અઢાર હજાર તે વટાવ ખાતે જમા નવસો રૂપિયા તે રોકડ ખાતે જમા સત્તર હજાર સો રૂપિયા ચાલો કોમન છે કઈ કોમન દેખાય છે કોમન દેખાય છે કઈ કોમન રોકડ અહીંયા રોકડ જશે રોકડ રોકડ જાય સાચાની એ જ અસર ખોટાની વિરુદ્ધ અસર સાચું છે ખરીદ ખાતે ઉધાર અઢાર હજાર તો લખીશ ખરીદ ખાતે ઉધાર અઢાર હજાર ખરીદ ખાતે ઉધાર અઢાર હજાર તે વટાવ ખાતે જમા તે વટાવ ખાતે જમા નવસો હજાર સો તે ખરીદ ખાતે જમા ધ્યાનથી જોજો સત્તર હજારસો આવી આમ નોંધ થાય ભાઈ આવી આમ નોંધ થાય શું આ આવી આમ નોંધ થાય ખરીદી ઉધાર ખરીદી જમા ન થાય

કઈ બાજુ રકમ વધારે છે તો કે સાહેબ ઉધાર બાજુ રકમ વધારે છે તો અઢાર હજાર માંથી સત્તર હાજર સો બાદ કરો તો કેટલા વધે અઢાર હજાર સો બાદ કરો તો કેટલા વધે તો કે સાહેબ નવસો રૂપિયા આ ભૂલ સુધારણા હેડી જો ડાયરેક્ટ હું લખી નાખે જવાબ તો તમને ખબર ન પડે ડાયરેક્ટ લખી નાખે તો તમને ખબર ન પડે કે સાહેબ આવ્યું કઈ રીતના એટલા માટે મેં એવી રીતના લખ્યું ચાલો એના પછી ચોથું દલાલી સોળ હજાર ધંધાના મશીનરી ખરીદતા દલાલી ના ચૂકવ્યા સાચી નોંધ કયો મને સાચી નોંધ સાચી નોંધ કયો મને સોળ ધંધા માટે મશીનરી ખરીદતા દલાલી ના ચુકવ્યા ખાતે ઉધાર યસ મશીનરી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા તો હું અહીંયા લખીશ મશીનરી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા મશીનરી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા સોળ હજાર અને સોળ હજાર એવું કહેવાય છે કે મિલકત ખરીદતા તેની પાછળ થતો ખર્ચ મિલકતની કિંમતમાં ઉમેરવો મિલકત ખરીદતા તેની પાછળ થતો ખર્ચ મિલકતની કિંમતમાં ઉમેરવો હેડી ચાલો આમાં કોમન છે કઈ તો કે હા સર કોમન છે રોકડ સોળ હજાર રોકડ સોળ હજાર લખીશ મશીનરી ખાતે ઉધાર તે દલાલી ખાતે જમા મશીનરી ખાતે સોળ હજાર અને સોળ હજાર રેડે ચાલો એના પછી પાંચમો વીસ હજાર નું અંગત ઉપયોગમાં લીધેલ ખરીદેલ ફર્નિચર દસ ટકા રોકડ વટાવ કાપી ચૂકવી તેના નું અંગત ઉપયોગમાં માટે ખરીદેલ કિંમત દસ ટકા રોકડ વટાવ કાપી ચૂકવી તેના લે આ મે લખી નાખ્યું એટલા સોરી આ ચોથું આ રહી ગયું દલાલી આવે દ માંડી વાળેલ ઘાદના પિસ્તાલીસો ચાલુ વર્ષે કરીના પાસેથી મળ્યા સાચી નોંધ બોલો સાચી નોંધ साची नोंद बोलो। गया वर्षे मांडी वाळेत घालखाद ना पिस्तालिस चालू वर्षे करीना पासे મોદી એ સાચો જવાબ આપ્યો બાકી બધા કરીને ઉધાર કરી છે રોકડ ખાતે ઉધાર તે ગાલખાદ પરત ખાતે જમા રોકડ ખાતે ઉધાર રોકડ ખાતે ઉધાર તે પરત ખાતે જમા ચાર હજાર પાંચસો ચાર કોમન છે કઈ કોમન તો કે સાહેબ રોકડ અને રોકડ રોકડ અને રોકડ સાચાની એજ અસર ખોટાની વિરુદ્ધ અસર કરીના ઉધાર કાલખાત પરત જમા લખીશ કરીના ખાતે ઉધાર કરીના ખાતે ઉધાર ચાર હજાર પાંચસો તે ગાલખાત પરત ખાતે જમા તે ગાલખાત પરત ખાતે જમા ચાર હજાર

સાચી નોંધ કરો સાચી નોંધ ઝૂમ કરું ઝૂમ સાચી નોંધ કયો મને સાચી નોંધ ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા વેરી ગુડ બદ્રુકિયા રેડી શું કીધું ખરીદ ખાતે ઉધાર છ હજાર નવસો છ હજાર નવસો કોમન છે કઈ તો કે હા સાહેબ રોકડ અને રોકડ કોમન છે સાચાની એ જ અસર ખરીદ ખાતે ઉધાર ખરીદ ખાતે ઉધાર છ હજાર નવસો ખોટાની વિરુદ્ધ અસર ચેતાલી ખાતે જમા તે ચૈતાલી ખાતે જમા છ હજાર નવસો રાઈટ ઓકે ચાલો બીજું

અરે વાહ આવક વેરાના ચૂકવો ને એને ઉપાડ કહેવાય આવક વેરાના ચૂકવો એને શું કહેવાય કહેવાય ઉપાડ લખીશ ઉપાડ ખાતે ઉધાર ઉપાડ ખાતે ઉધાર તે રોક બેંક ખાતે જમા તે બેંક ખાતે જમા કેટલા રૂપિયા પાંચ હજાર રૂપિયા અને પાંચ હજાર રૂપિયા કોમન છે કઈ તો કે ઉપાડ ખાતે ઉધાર તે શું હતું આવકવેરા આવક વેરા ખાતે જમા કેટલા રૂપિયા હતા પાંચ હજાર અહીં લખી નાખીશ પાંચ હજાર અને પાંચ હજાર ફાઈવ થાઉઝન હે ઓકે ઓકે બાકીનું જે બાકી છે એ આપણે નેક્સ્ટ લેકચરમાં જોઈશું હેડી સર દસ ડેનું એક્ઝામ માટેનું સાહિલ સર એ મોકલેલું જ છે કે ચૌદ ડેનું એક્ઝામ માટેનું હેડી તો બાકીનું આપણે